श्रेष्ठ जीवन शैलीનો આધા સરળ ને સકારાત્મક વિચાર ઓશબેન વેલકમ ટુ ધ શો નમસ્તે નમસ્તે ઓમ શાંતિ અહીંયા તો લોકો એકબીજાનું લેગ પુલિંગ કરે છે તો પછી હિંમત હારી જવાય છે બરાબર છે હા પણ એ પણ એક સસ્પેન્સ ક્રિએટ થાય છે ઓકે સસ્પેન્સ અને ક્લાઇમેક્સ સુધી લઈ જાય છે કે ધીરે ધીરે આ સિચ્યુએશન જે બનતી જાય છે એટલા માટે કહેવાય છે કે મનુષ્ય જ્યારે કમજોરીને વશ થઈ જાય છે કમજોર સંકલ્પો કમજોર વિચારો કમજોર થી એ વશ થઈ જાય છે એના પ્રભાવમાં આવી જાય છે તો લોકો આપણું લેગ પુલિંગ જરૂર કરશે પરંતુ જો આપણે શક્તિશાળી સમર્થ વિચારો લઈને ચાલીએ તો જીવનની અંદર જ્યારે આવા સીન્સ આવે છે આ ડ્રામાની અંદર પણ તો આપણે એ શીખવાનું છે કે આજે હું અગર નીચે જઈ રહી છું તો ક્યાંક ને ક્યાંક પ્રયોગ પ્રેક્ટિકલ લાઈફમાં હું કરી રહી છું એટલા માટે આવું સાંભળીએ તો ઈઝી લાગે કે કોઈના ઉદાહરણો સાંભળીએ તો ઈઝી લાગે પણ જ્યારે ધારણ કરવી પડે છે તો એક અઘરું લાગે છે તો એનું શું કારણ છે એનું કારણ છે આત્મશક્તિની કમી ની કમી કે માણસ પાસે આજે વિલપાવર બહુ ઓછો થઈ ગયો છે વિલપાવર તો થોડો આત્મવિશ્વાસ પણ ઓછો થતો જાય અને એટલા માટે એમ થાય છે કે હા વાતો સારી છે પ્રેરણા પણ મળે છે એમાંથી પરંતુ જ્યારે પ્રેક્ટિકલ લાઈફમાં આપણે જ્યારે કદમ ઉઠાવીએ છીએ તો ત્યારે એપ્લાય નથી થતી અને એવું થઈ જાય પેલું જેમ કહેવત છે કે હિંમત એ મરદા તો મદદ એ ખુદા પણ એના બદલે આજે એવું થઈ જાય છે કે હિંમતે મરદા તો મરદા સ્મશાને કે હિંમત બતાવવા જાય પણ એને સરખી હિંમત બતાવતા નથી આવડતી એટલે સ્મશાને જ પહોંચવાનું છે કે હિંમત ગલત જગ્યાએ ક્યાંક બતાવવાની કોશિશ કરે છે ગલત રીતેથી એટલે હિંમત ક્યાં બતાવવી એની પણ મેચ્યોરિટી જોઈએ જેમ યુથ હોય તો એની હિંમત કરે કે આજે કોઈ અગર એવી સિચ્યુએશન આવી ગઈ હોય આપણી સામે કે જ્યાં અગર સામે વાળા વ્યક્તિ અગર બિસ્તો લઈને ઉભો છે તો ત્યાં આગાડી અગર આપણે હિંમત બતાવવાની કોશિશ કરીએ ઘણી વાર ફિલ્મી જે સીન્સ હોય છે એને જોઈને લોકો એ ઇમેચ્યોરિટી બતાવી દે છે અને ત્યાં એને

આજે ઘણા ક્ષેત્રોમાં એવું જોવા મળે છે કે જ્યારે એ લોકોની વાતને ન માનવામાં આવે તો એ લોકો સ્ટ્રાઇક કરે એટલે પોતાની એક એવી રીતે હિંમત બતાવે છે અને ઘણી વાર એમની ડિમાન્ડ પૂરી પણ થાય છે તો એ હિંમત એમની સાચી હિંમત છે કે શું છે એટલે નેગેટિવ વાતોનો આધાર બનાવીને અગર આપણે હિંમત બતાવીએ પણ છે અને માની લો કે પૂરી પણ થાય છે પણ ત્યાં આગળ વ્યક્તિની સામે ઘણી બધી એવી વાતો પણ આવી જાય છે કે જે પછી કારણ કે આજે નેગેટિવ સ્ટ્રાઇક્સ કરીને કોઈ પોતાની વાતને મનાવી લીધી પરંતુ સામેવાળા પણ એટલા મૂર્ખ નથી હોતા એ લોકો ઘણી કંડિશન્સ મૂકી દે છે અને એ કંડિશન્સ જ્યારે પૂરી કરવાની આવે છે ત્યારે નથી થતી અથવા તો જેટલા દિવસ એમણે સ્ટ્રાઇક કરી હોય તો પોતાનું જેમાં કંઈ ને કંઈ ગુમાવતા હોય છે તો ગુમાવે જ છે પણ છતાંય આજે અગર એ લોકોને કંઈક હાસિલ થાય પણ છે પણ સામે જે કન્ડિશન્સ મુકેલી છે ને એ ને એ લોકો ફૂલફિલ નહી કરી શકે તો ફરી હતા ત્યાં ફરી પાછા હતા ત્યાં ત્યાં કે તો એનાથી પણ નીચે જાય જ્યારે પ્રેક્ટિકલ ફિલ્ડમાં આવે છે ને એ કન્ડિશન્સ પૂરી નથી થતી અને એ ના આધાર પર પછી આપણે જ્યારે ચાલે છે ફરી ડિપ્રેશન નીચે જાય છે માણસ તો તમે અહીંયા આવ્યા અને આટલું સારું ગાઈડન્સ આપ્યું એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે એમ શ્રેષ્ઠ જીવન શૈલી નો સરલ ને સકારાત્મક વિચાર સરલ ને સકારાત્મક વિચાર સકારાત્મક વિચાર